સુરત સહિત રાજ્યભરમાં ખાનગી શાળાઓ અને કોલેજો દ્વારા શિક્ષણના નામે લૂંટ શરૂ કરી છે તો એફઆરસી કમિટી કે જે ફી નિયંત્રણ માટેની કામગીરી કરે છે તેની પણ લૂંટ ચલાવવાની છૂટ આપી હોય તેવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી આપ દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્યમાં શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. શાળાઓ અને કોલેજોમાં અધધ ફી વસૂલ કરાઈ રહી છે તો થોડા વર્ષો અગાઉ ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓ અને કોલેજોમાં ફી નિયંત્રણમાં રહે તે માટે એફઆરસી કમિટીની રચના કરાઈ હતી. જે કમિટી ફી નિયંત્રણ કરતી હતી, જોકે ફી નિયંત્રણ કમિટી એફઆરસી ખુદ જ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી હોવાના આક્ષેપ સાથે આપ દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું. ગુજરાત સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજોની ફી વધારાનો વિરોધ કર્યો હતો. નમસ્કાર, હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહી છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યની માણસની પાયાની જરૂરિયાતો છે. આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ મોંઘું થતું જાય છે. પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસીની નિમણૂક એફઆરસી બનાવેલી, પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસીમાં જજ અને ચેરમેનની નિમણૂક જ નથી થઈ. આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકારના ઇશારે, ભાજપના ઇશારે અને શાળા સંચાલકોના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકોને મનમાની ફી વધારવાની છૂટ આપે છે, જેને લીધે વાલીઓ લૂંટાય છે. કોલેજોની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી. તાજેતરમાં આપણે સૌએ જોયું કે મેડિકલ કોલેજોની ફીમાં 10-10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સામે સરકારી શાળા, સરકારી મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા નથી વધતી, શાળા કોલેજોની સંખ્યા નથી વધતી, તો વાલીઓ જાય ક્યાં? આ તો આ લૂંટનો બંધ કરાવવા માટે આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન સમગ્ર ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે, જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી શકાય. રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા કરંજ વિધાનસભામાં આવેલા રંગવધૂત સોસાયટી ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકરો જોડાવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઇટન ન્યૂઝ.